આજે વડોદરા શહેરનું વાતાવરણ ધીરેન્દ્ર શાસ્ત્રીમય વાતાવરણ બન્યું છે। સાંજે જે નવલખી ખાતે જે લોકદરબાર યોજાવા જઈ રહ્યો છે તેની ભક્તોની જો વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો ઉમટ્યા છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજના આશીર્વચન પ્રાપ્ત કરવા માટે જે અલગ અલગ રાજ્યોમાંથી આવેલા જે ભક્તો છે તે સાંજે આ લોકદરબારમાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે સમગ્ર વાતાવરણમાં હનુમાન ચાલીસાના પાઠ કરી ભક્તિમય વાતાવરણ કરવામાં આવ્યું છે। આ અલગ અલગ રાજ્યોમાંથી પધારેલા જે ભક્તો છે તેઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે, સાથે સ્પાર્ક ટુડેની ટીમે તેઓ સાથે વાતચીત પણ કરી છે। વડોદરા મહાનગર ખાતે બાગેશ્વર ધામ સેવા સમિતિ અને નવશક્તિ ગરબા મહોત્સવના માધ્યમથી કમલેશભાઈ પરમારે જે આયોજન કર્યું છે તેમાં આજે સવારમાં 9 કલાકે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી વડોદરામાં પધારી ચૂક્યા છે। લક્ષ્મીનારાયણ રિસોર્ટ ખાતે સન ફાર્મામાં એમનો નિવાસની વ્યવસ્થા કરવામાં આવી છે। કમલેશભાઈ ઠક્કર, મુકેશભાઈ ઠક્કર એમની સમગ્ર ટીમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। 1 લાખથી 1.5 લાખ લોકો અહીંયા કાર્યક્રમમાં જોડાય તે પ્રકારનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। 22 થી પણ વધારે LED વ્યવસ્થા કરવામાં આવી છે। સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા રાહુલભાઈના માધ્યમથી થઈ છે। તો સંપૂર્ણ ફરાસખાનાની વ્યવસ્થા શ્યામશંકર ફરાસખાનાના માધ્યમથી કરવામાં આવી છે। જે વ્યવસ્થા છે તેમાં પાણીની એક સુંદર વ્યવસ્થા છે, વડોદરા મહાનગરપાલિકા તરફથી ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ વિભાગનો એક સુંદર અમને આજે સહકાર સાંપડી રહ્યો છે, એમના માધ્યમથી મોટી સંખ્યામાં પોલીસ બળને આજે મૂકી અને લોકોને સરસ રીતે દિવ્ય દર્શન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 વાગ્યાથી રાતના 9:30 વાગ્યા સુધી આ દિવ્ય દરબાર ચાલવાનો છે, ત્યારે દિવ્ય દર્શનમાં વડોદરા શહેરના સૌ લોકો જોડાશે એવી અમને શ્રદ્ધા છે। વડોદરામાં આ એક અદ્ભુત આયોજન છે, આયોજનમાં વડોદરા શહેરના સૌ શ્રેષ્ઠીઓએ અમને ખૂબ જ સુંદર સહકાર આપ્યો છે, બધાનો આ તબક્કે આભાર માનીએ છીએ। આજરોજ જ્યારે નવલગી મેદાન ખાતે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો અહીંયા દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે આપણી સાથે અહીંયા જે આયોજક કમલેશ પરમાર છે એમની સાથે વાત કરીશું। સર, આજે જે છે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરા આવી પહોંચ્યા છે, કેવી રીતે તૈયારી છે, શું કહેશો? જય બાગેશ્વર ધામ ગુરુજી, જય શ્રી રામ। તમે પોતે જોઈ રહ્યા છો તૈયારીનો આખરીઓ કેવી ભવ્ય તૈયારી થઈ છે અને કેટલી ઝડપી અમે પૂર્ણ કરેલ છે। દરેક જાતનું ધ્યાન રાખવામાં આવેલું છે, પાણી, શૌચાલય, દવા તેમજ કોઈ બીજી પાર્કિંગ, બીજી કોઈ જાતની અગવડ ના પડે તેવા બધું ધ્યાન રાખવામાં આવેલ છે। જો વરસાદ થાય કે કંઈક વરસાદ થાય તે બાબત, જો થોડો વહેલો વરસાદ પડે તો તરત સભા થઈ શકે એવું બી આયોજન છે। મહારાજ બી સવારે 9 વાગે વડોદરામાં આવી ગયા છે, તેમને એમના નિવાસસ્થાને પહોંચાડીને નાસ્તો કરીને ભવ્ય આવકાર આપેલો છે અને તેમને અત્યારે આરામમાં છે મહારાજથી। બપોર પછી એમનું શેડ્યુલ જાહેર થશે, લગભગ 6 વાગે ગ્રાઉન્ડ ખાતે પધારશે અને એમનું પ્રવચન ચાલુ કરશે। બધું ઓલરેડી ગોઠવાઈ ગયું, ઓલમોસ્ટ હાલમાં કંઈ બાકી નથી। ગ્રાઉન્ડ ખાતે નાની મોટું જે સજેશન સુધારા છે ચાલુ છે। જેવી રીતે આપે જોયું કે આજે જે નવલખી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું જે દિવ્ય દરબાર યોજાવાનું છે તેમની તૈયારી અહીંયા થઈ ગઈ છે, જોરોશોરોથી તાળેમાળ તૈયારી અહીંયા થઈ ગઈ છે। આપ જોઈ શકો છો સ્ટેજ અને જે અહીંયા બેસવાની વ્યવસ્થા હોય, નગરજનો માટે 1 લાખથી 1.5 લાખ સુધી પબ્લિક આવી શકે છે એવી શક્યતા છે, તે માટે બી પૂરી તરહથી તૈયારી કરવામાં આવી છે। અને આપ અહીંયા સ્ટેજ હોય કે ડોમ હોય કે લાઇટિંગની તૈયારી હોય, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે। પોલીસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, મેડિકલ વ્યવસ્થા, જો વધારે પબ્લિક થાય તો એમને પણ કેવી રીતે કોર્ડિનેટ કરવો તેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરા આજે સવારે જે છે આવી પહોંચ્યા છે અને જે સનફાર્મા રોડ પર જે લક્ષ્મીનારાયણ હોટલ છે ત્યાં રોકાવ્યા છે અને જે સાંજના સમય પર એમનું અહીંયા દિવ્ય દરબાર લાગવાનું છે, જે 6 થી 9 જે ટાઈમિંગ છે તેમના પ્રમાણે એ નવલખી ગ્રાઉન્ડ ખાતે આવશે અહીંયા। અને અહીંયા જે તૈયારી છે આપ જોઈ શકો છો, પૂર્ણ આયોજક દ્વારા કહેવામાં આવે કે જેટલી પણ તૈયારીઓની જરૂર હતી પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને સાંજે જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું જે દિવ્ય દરબાર છે એ નવલખી ગ્રાઉન્ડ ખાતે લાગવાનું છે। આજરોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે જે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર લાગવાનું છે તેનું તાળેમાળ તૈયારીઓ જે છે એ પૂર્ણ થવાની છે અને જે અહીંયા છે બહારથી પણ શ્રદ્ધાળુ આવ્યા છે, ખાસ કરીને એમને જે દિવ્ય દરબાર છે એમની માટે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે શ્રદ્ધાળુ સવારથી જ અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા બેસે હજી ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા છે। ક્યારે આવ્યા આપ? હમણાં અત્યારે આવીને જ બેઠા, થોડીક વરસ થઈ બાબાને જોવા માટે સ્પેશિયલી આવ્યા છે। એમની મહિમા વગર કઈ થાય નહીં,
ક્યાંથી આવે છે? અમદાવાદ છે. અમદાવાદ જોડે આવ્યો. बुलाओ से आपने लागे बोला उनकी दर्शन हो जाए बस, उनकी महिमा यही. हाँ दर्शन बस, उनकी कृपा बस बनी रहे बस. हाँ बागेश्वर धाम भी जाके आए और जाते रहेंगे, उनकी कृपा बनी रहे बस. सुबह से आ गए थे? नहीं अभी आए, अभी आए, अभी आए. हर प्रोग्राम में तो नहीं जा पाते है बेटा, लेकिन हाँ उनके दिल में तो बिठा रखे है. हाँ जहाँ जाते हैं वहाँ दिल में है वो. क्या कहोगे बागेश्वर बाबा से? जय श्री राम. कहाँ से आए हो? कालोल. कालोल से? देवल टेसन से. कालोल जाएंगे आप आगे आशीर्वाद लेने? अब उनकी महिमा है, बुलाएंगे तो जाएंगे. मन में आशा रख के आए? मन में बहुत आशा रख के आए हैं कि मेरा दर्शन हो जाए. જેમકે આપ જોવો છો કે શ્રદ્ધાળુ જે છે એ પણ આવી ગયા છે અહીંયા, એમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવે છે દાદા? હું બરોડાનો છું. બરોડાનો? હા. સાંજે લાગવાનું છે? સાંજે લાગ્યો છે, પણ મને બહુ જ શ્રદ્ધા છે મારા ગુરુજી પર. હા, અને મેં એમની અરજી કરી હતી ઘરેથી મોબાઈલમાં જોઈ જોઈને, અને અરજીમાં મેં મારા નાની વહુને 4 વર્ષથી સંતાન સુખ નહોતું, અને મેં બાબાની મેં પ્રાર્થના રાખી, એને અત્યારે 2.5 મહિના થઈ ગયા છે. એટલે મને બહુ શ્રદ્ધા બેસી છે કે પ્રભુ જે કરે છે તો પ્રભુ સારું જ કરે છે. એટલે હું એમના આશીર્વાદ ને એમના દર્શન કરવા માટે હું અબડેથી જ આવી ગયો છું. ક્યાંથી આવે છે આપ? મેં બિહાર સે હું. હા, મેં યહાં જોબ કરતા હું અમદાવાદ. બાબા પ્રતિ મેં બહુ દિન સે શ્રદ્ધા હૈ, તો આજ મોકા મિલા જે યહાં બરોડા માં આ રહે હૈ, દેખતે હૈ બાબા આપકા કૃપા કૈસે. બહુ દિન સે હમ દર્શન કે અભિલાષી હૈ, બસ કૃપા ચાહીએ, દર્શન ચાહીએ બાબા કો. हरौ कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कबीर सिति लोक उजाग राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुवेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जने उसाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप दसिए दिखावा विकट रूप धर लंक जरावा भीम रूप धर असुर सनार राम चंद्र के काज सुमारे लाए संजीवन लखन जी आए श्री रघुवीर हर पुर लाए रघुपति की मी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो जस गावे अस गए श्रीपद कंठ लगावे सनकादिक ब्रह्मा ति मुनीषा नारद सारद सहित ऐसा यम कुबेर दिगपाल जाते कब कोविद कह सके गाते तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुमरो मंत्र विभीष नाना लंकेश्वर वै सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लीनो ताई मधुर फल जानु प्रभु मोद्रिका मिल की माई जलद लांग गए अचरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुख लए तुम्हारी सरना तुम रक्षक का ऊको डरना आपन तेज समारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट ही जाके महावीर जब नाम सुनावे हरे हरे सब पीरा जपत
निरंतर हनुमत वीरा संकट ते हनुमान निछुड़ावे मन क्रम वचन ज्ञान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई सोई अमित जीवन फल पावे चारो जुग पर तुम्हारा है पर सिद्ध जगत उजिया साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्ध निधि के दाता असुर दीन जानकी आप जो सकत छ यहां जे बड़ा श्रद्धालु छे एमना द्वारा जे छे यहां श्रद्धालु द्वारा यहां भगवान नु भजन गावामा आवे छे अने जे बागेश्वर धाम ना पीठाधीश्वर धीरेन्द्र कृष्ण शास्त्री माटे खास करीने अत्यारे थी जे अहीं बैठा छे कि ए क्यारे आवशे ने एमने आशीर्वाद आपशे ने एमने एक नजर माटे अहीं आवीने ए बैठा छे अत्यार थी ज आप जोई शको छो आपने 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 देखाड्युं कि केवी रीते ए एमने मळवा माटे सवारथी ज अत्यार थी ज एमनुं वेट करे छे के अहीं आवे अने एमने आपणे एमने आवीने मळे अने अहीं दिव्य दरबार योजाय एवी रीते जेम के अहीं बीजा पण छे आपे बनावी छे चित्र हां हमने बनाया है बाबा माटे खास बाबा माटे खास शुं कहेतो बाबा ने अत्यारे आवरा छे सांजे बाबा जी आवे तो अमने लाभ मळे एमने माटे स्पेशल आया छे क्यांथी आवे खंभात छे खंभाती आया छे खंभाती आया छे दर्शन करवा भक्ति भाव नो लाभ लेवा शुं लागे छे बोलावशे आपने बागेश्वर दादा बोला हो तो जवानू छे केटली खुशी थाय छे के सांजे हम दिवस ला घणी आनंद थाय छे શું કહેશો એમને શું કહેવા માંગશો આપ ખાસ કરીને અમને એમના દર્શન આપે અને અમને અમારી સદબુદ્ધિ બધું વિદ્યાવાણી બધું સબ પૂછ આપે એમ હા ક્યાંથી આવ્યા છો અમે ખંભાતથી જ આવ્યા છે ક્યાંથી આવ્યા છો વડોદરાથી જ આવ્યા છે બાબાના દર્શન કરવા જાય વડોદરા આવી ગયા છે હા વડોદરા પહોંચી ગયા છે મે દર્શન કરવા જાય બોલાવશે એમને શું લાગે બોલાવશે જી અમને સદ્યા છે કે બોલાવશે બોલાવશે શ્રીરામ પણ શ્રીરામ પણ બોલાવશે હા શું કહેશે એમને શું કહેશે મને કહીશું બાબા અમારું દુખી છે અમને સુખ શાંતિ સંપર્ક આપો બસ તમારી કૃપા છે ક્યાંથી આવ્યા છો શું કે હું બરોડાની છું આજવા રોડ રહું છું અને બાબાના દર્શન માટે અમે લોકો આયા છે હું બહુ જ એક્સાઇટ છું બહુ જ ખુશ એટલી ખુશ છું કે પહેલી વાર બાબા બરોડાની અંદર આયા છે અને હું બહુ જ આનંદ 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 મારો આનંદનો કોઈ પાર નથી એટલી સવારથી આજે 10:30 વાગ્યાની ઘરેથી નીકળી ગઈ હું અને બાબાના દર્શન માટે આવી છે હા મને વિશ્વાસ છે કે આજે બાબા મને બોલાવશે જ इंतजार करे छे के सांजे जे एमनो दिव्य दरबार लागवानो छे ते माटे अहींया जे तैयार थी नवनक्की ग्राउंड खाते ए पण पूर्ण थवा आवे छे अने श्रद्धालु अत्यारथी ज अहींया पहोंच्या छे હવે સાંજે જ્યારે દિવ્ય દરબાર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું અહીંયા લાગવાનું છે તે માટે શ્રદ્ધાળુ અહીંયા એમનો ઇંતજાર કરી રહ્યા છે એમને બોલાવશે એવી એમની મનમાં જે છે એમને ખુશી છે એમને એમનો વિશ્વાસ છે કે બાબા જ્યારે અહીંયા આવશે તે એમને જરૂર બોલાવશે આશીર્વાદ માટે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા